મીડિયા મિત્રો, પ્રણામ. ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યમ ભૂમિતિ એનું સ્વાધ્યાય 7.2 આપણે શરૂ કરીએ. મિત્રો, એ પહેલા આપણે આગળના વિડિયોની અંદર વિભાજન સૂત્ર, મધ્ય બિંદુ સૂત્ર, મધ્ય કેન્દ્ર સૂત્ર, પરિકેન્દ્ર સૂત્ર આ બધા સૂત્રો આપણે જોઈ ગયા હતા. તો તમારે જ્યાં સુધી આ સ્વાધ્યાય 7.2 ચાલે ત્યાં સુધી આ બધા સૂત્રો દરરોજ એક એક વખત લખવાના છે. હું તમને એક વાર રિપીટ કરાવી દઉં છું. પહેલું સૂત્ર હતું વિભાજન સૂત્ર, એટલે કે એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ, એ બંનેના જોડતો જે રેખાખંડ છે એનું વિભાજન કરતો બિંદુ પી હોય અને પી બિંદુ એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે તો એ પી બિંદુના યામ શોધવાનું સૂત્ર હતું. પી એક્સ વાય બરાબર પી એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. વાય એમનું સૂત્ર હતું એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. ત્યારબાદ મિત્રો, એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ એ બંનેને જોડતા રેખાખંડનું કે જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે એનું સૂત્ર હતું કે એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં કે પ્લસ વન. વાય એમનું સૂત્ર હતું કે વાય ટુ પ્લસ વાય વન છેદમાં કે પ્લસ વન. ત્યારબાદ ત્રીજું સૂત્ર હતું મધ્યબિંદુ સૂત્ર, એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ એને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ એમ એક્સ વાય હોય તો મધ્યબિંદુ એમ એક્સ વાય બરાબર એમ કૌંસમાં એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં ટુ. વાય એમનું સૂત્ર વાય વન પ્લસ વાય ટુ છેદમાં ટુ. ત્યારબાદ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ અને સી એક્સ થ્રી વાય થ્રી શિરોબિંદુ વાળા ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર જી હોય, જી એક્સ વાય હોય તો એનું સૂત્ર હતું જી એક્સ વાય બરાબર જી કૌંસમાં એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી અપોન થ્રી વાય વન પ્લસ વાય ટુ પ્લસ વાય થ્રી અપોન થ્રી. ત્યારબાદ પરિકેન્દ્ર, તો ત્રિકોણ એબીસી નું પરિકેન્દ્ર પી હોય તેના માટેનું સૂત્ર હતું પીએ બરાબર પીબી બરાબર પીસી. અને એમાં એક બીજી બાબત સમજાવેલી કે કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર છે કર્ણનું મધ્યબિંદુ હોય છે. અને એ સિવાય જે મધ્યકેન્દ્ર વાળું સૂત્ર હતું એની અંદર આપણે એવું સમજાવ્યું કે ત્રિકોણનું મધ્યકેન્દ્ર છે એ તેની પ્રત્યેક મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો મિત્રો, આના આધારે આપણે હવે આગળ સ્વાધ્યાય 7.2 ના દાખલા જોઈએ. હવે બિંદુઓ -1, 7 અને 4, -3 એને જોડતા રેખાખંડનો 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવા છે. મિત્રો, અહીંયા ગુણોત્તર વિભાજન કરતા બિંદુ વાળો જ્યારે દાખલો આવે વિભાજન સૂત્ર વાળો ત્યારે હંમેશા યાદ રાખવાનું આકૃતિ ચોક્કસ દોરવાની છે. આકૃતિ દોરીએ પહેલા આપણે લખી દઈએ આ બિંદુને નામ આપીએ એ, આ બી અને એનું જે વિભાજન કરતો બિંદુ કે જેના યામ આપણે શોધવાના છે એ બિંદુ લઈએ પી. તો આપણે પહેલા લખી દઈએ, ધારો કે એ -1, 7 અને બી -4, 4 -3 ને જોડતા રેખાખંડ એબી નું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી એક્સ વાય છે. અહીં આપણે પી બિંદુના યામ લઈ લઈશું એક્સ વાય. મિત્રો, આ વિભાજન સૂત્રનો ઉપયોગ આવે તે આપણે આકૃતિ પણ દોરવાની છે, નહીં તો ભૂલ કરી બેસશો તમે. મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એના યામ છે -1, 7 બીના યામ છે -4, -3 અહીંયા વિભાજન કરતો બિંદુ લઈએ આપણે પી એક્સ વાય. હવે પી બિંદુ છે એ તરફથી, અહીંયા લખ્યું નથી એ તરફથી કે બી તરફથી નથી લખ્યું, તો આપણે એ તરફથી લઈ શકીએ. એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા આપણે લઈશું 2 અને આ 3. તો આ રીતે આ પી બિંદુ છે એ રેખાખંડ એબી નું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે અહીં આપણે
ના એમ છે એક્સ વન વાય વન લઈશું, એક્સ વન માઇનસ એટ વાય વન સાત, બી ના એમ એક્સ ટુ વાય ટુ, એક્સ ટુ ચાર વાય ટુ માઇનસ ત્રણ, અને આ જે ગુણોત્તર છે એમ વન જેમ એમ ટુ બરાબર બે જેમ ત્રણ. હવે તો આપણે પી બિંદુના એમનો સૂત્ર મૂકી દઈએ, પી એક્સ વાય પી એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ, વાય એમનું સૂત્ર છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. હવે અહીં તમે જોઈ શકો છો આ એમ વન વાય વન સમજી લેવાનું આપણે, એમ વન એમ ટુ આ જે એ ના એમ છે એ એક્સ વન વાય વન, બી ના એમ એક્સ ટુ વાય ટુ, એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ. મિત્રો લખી દેવાનું અથવા તો નીચે લખી દઈએ તો પણ ચાલે જેથી ભૂલ ના પડે. એમ વન એક્સ ટુ એટલે તમે જુઓ છો એમ બરાબર બે છે, એક્સ ટુ ચાર પ્લસ એમ ટુ ત્રણ, એક્સ વન એમ ટુ એક્સ વન, એક્સ વન છે માઇનસ એક છેદ વન એમ વન પ્લસ એમ ટુ એટલે બે પ્લસ ત્રણ. ત્યારબાદ વાય નું સૂત્ર છે એમ વન વાય ટુ, એમ વન છે બે વાય ટુ માઇનસ ત્રણ, એમ ટુ વાય વન, એમ ટુ છે ત્રણ વાય વન સાત છેદમાં બે પ્લસ ત્રણ. હવે બે ગુણ્યા ચાર આઠ, ત્રણ ગુણ્યા માઇનસ એક માઇનસ ત્રણ છેદમાં પાંચ, બે તરી માઇનસ છ પ્લસ સાત તરી એકવીસ છેદમાં પાંચ, આઠ માઇનસ ત્રણ એટલે પાંચ, પાંચ ભાગ્યા પાંચ એટલે એક, માઇનસ છ પ્લસ એકવીસ એટલે એકવીસ માઇનસ છ પંદર, પંદર ભાગ્યા પાંચ એટલે ત્રણ. તો મિત્રો અહીંયા પી બિંદુના એમ મળે આપણને પી એક્સ વાય બરાબર પી વન થ્રી. ફરી એક વાર કહું છું કે જયારે આ વિભાજન સૂત્રનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે આકૃતિ દોરવાની છે, આકૃતિ દોરી અને પછી આ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો છે જેથી આપણે ક્યાંય ભૂલ ન કરીએ. તો આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે બિંદુઓ ફોર માઇનસ વન ફોર માઇનસ વન અને માઇનસ ટુ માઇનસ થ્રી ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ ઉમેરો. મિત્રો અહીંયા અહીં આપણે બિંદુઓના નામ નથી આપ્યા, તો આપણે પહેલો બિંદુ લઈશું એ, બીજું બિંદુ લઈએ બી. તો ધારો કે બિંદુઓ એ ફોર માઇનસ વન અને બી માઇનસ ટુ માઇનસ થ્રી ને જોડતા રેખાખંડ એબી ના ત્રિભાગ બિંદુઓ. મિત્રો અહીંયા આ શબ્દ મહત્વનો છે, ત્રિભાગ બિંદુઓ. ત્રિભાગ બિંદુઓનો અર્થ એ થાય કે રેખાખંડ એબી ના ત્રણ ભાગ કરવાના છે, ત્રણે ભાગ સરખા. એ ઉલ્લેખ નથી કર્યો પણ આપણે સમજી લેવાનું કે ત્રણ એક સરખા ભાગ કરવાના છે. હવે આ એક રેખાખંડ છે અથવા એક લાકડી છે, આના ત્રણ સરખા ભાગ કરવા છે તો આપણે કેટલી વખત કાપવો પડશે
ત્રણ વખત નહીં બે વખત, એક અને બે, બે જગ્યાએ કાપી દઈએ એટલે ત્રણ સરખા ભાગ થઈ જાય. તો એનો અર્થ એ થયો કે ના, આપણે ત્રણ ભાગ કરવા છે તો ત્રણ ભાગ કરવા માટે વચ્ચે બે બિંદુની જરૂર પડે. આ કોઈ રેખાખંડ છે એવું સમજી લઈએ, તો રેખાખંડના ત્રણ સરખા ભાગ કરવા છે તો એના માટે વચ્ચે બે બિંદુઓની જરૂર પડે. એટલે આ યાદ રાખવાનું છે કે ત્રિભાગ બિંદુઓ એટલે બે બિંદુઓ આવશે જે રેખાખંડ એના ત્રણ સરખા ભાગ કરશે. ક્યારેક એવું પણ પૂછાય કે ચાર સમાન ભાગ કરતા બિંદુઓના અંશ શોધો, તો ચાર ભાગ કરવા હોય તો વચ્ચે ત્રણ બિંદુઓની જરૂર પડે. તો બે બિંદુઓ લેવાના છે, આપણે બિંદુઓ લઈએ પી અને એફ, પી અને ક્યુ, ત્રિભાગ બિંદુઓ પી અને ક્યુ છે. હવે આપણે એને આકૃતિ વડે દર્શાવીએ. અહીંયા બિંદુ છે P, આ Q, આ ત્રણ સરખા ભાગ થઈ ગયા, જેમાં પહેલો ભાગ છે એપી, બીજો ભાગ પીક્યુ, ત્રીજો ભાગ ક્યુબી. આ ત્રણ સરખા ભાગ થઈ ગયા. અને એ ત્રણ સરખા ભાગ કોણ કરે છે? પી અને ક્યુ. તો પી અને ક્યુ બિંદુના આપણે યામ શોધવા છે. તો હવે એ યામ કેવી રીતે શોધાય? તો એ હવે આપણે વિચારવાનું છે. તો મિત્રો, આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે થોડુંક વિચારવું પડશે. આપણને ગુણોત્તર તો આપેલો નથી, કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો નથી આપેલો. આપણે થોડુંક આપણી સૂઝબૂઝનો ઉપયોગ કરી અને એ ગુણોત્તર આપણે નક્કી કરવો પડે. તો તમે જોઈ શકો છો કે એબી લઈએ, આ એક ભાગ થયો તો બે ભાગ થયા. એટલે અહીં પી એક ભાગ લઈએ તો પીબી બે ભાગ થાય. એટલે એનો અર્થ એ થાય કે બી બિંદુ છે એ રેખાખંડ એબી નો એ તરફથી એપી જ્યાં પીબી એટલે કે એક જ્યાં બે ગુણોત્તરમાં વિભાજન કરે છે. બી બિંદુની વાત કરીએ તો એપી એક ભાગ થાય છે, પીબી બે ભાગ થાય છે. પી બિંદુ રેખાખંડ એબી નો એ તરફથી એપી જેમ પીબી એટલે કે એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે. તો આપણી પાસે આ બે બિંદુના યામ છે, ગુણોત્તર પણ છે, તો પી બિંદુના યામ શોધી શકાય. હવે આના બદલે આપણે એવું પણ લઈ શકીએ કે આ એકનો બે ભાગ છે, આ એકનો બે ભાગ છે અને ક્યુબી એક ભાગ છે. તો આપણે એવું કહી શકીએ કે બિંદુ ક્યુ રેખાખંડ એબી નું એ તરફથી બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા પણ એ ના યામ છે, બી ના યામ છે અને ગુણોત્તર પણ છે. તો આપણે ક્યુ ના યામ શોધી શકીએ. તો બે માંથી કોઈ પણ રીતે આપણે પી અથવા ક્યુ ના યામ શોધી શકીએ. તો આપણે મિત્રો પહેલા પી ના યામ શોધીશું, એટલે એના માટે આપણે આ લઈશું એક જેમ બે. તો આપણે લખી દઈએ અહીં એપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી છે, માટે બિંદુ પી એ રેખાખંડ એબી નું એ તરફથી એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો હવે આને મિત્રો આપણે એક્સ વન વાય વન લઈશું, સોરી એક્સ વન વાય વન, આ એક્સ ટુ વાય ટુ, આ એમ વન એમ ટુ. મિત્રો દાખલો બની ત્યાં થોડાક સમય માટે પેન્સિલથી લખી દો તો વધારે સારું રહેશે, પછી પૂછી નાખો તો ચાલે. આ એક્સ વન વાય વન, આ એક્સ ટુ વાય ટુ. તો હવે આપણે પી નું સૂત્ર મૂકી દઈએ, યામ બરાબર પી એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ.
હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે, એમ વન છે એક, એક્સ ટુ માઇનસ બે, એક માઇનસ બે, એમ ટુ બે અને એક્સ વન ચાર. ફરી એક વાત સમજી લેજો, એમ વન એક છે, એક્સ ટુ માઇનસ બે, એમ ટુ બે, એક્સ વન ચાર, છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે એક પ્લસ બે. હવે એમ વન વાય ટુ, એમ વન છે એક, વાય ટુ માઇનસ ત્રણ, પ્લસ એમ ટુ વાય વન, એમ ટુ બે, વાય વન માઇનસ એક. હવે અહીંયા માઇનસ બે પ્લસ આઠ છેદમાં ત્રણ, માઇનસ ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ, માઇનસ બે પ્લસ આઠ એટલે છ, છ છેદમાં ત્રણ એટલે બે, માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ પાંચ, એટલે અહીંયા બે કૌંસમાં માઇનસ પાંચ છેદમાં ત્રણ. તો આ પી બિંદુ ના યમ થયા, યુ થ્રુ ક્યુ ના યમ શોધવાના આપણે બાકી છે. હવે મિત્રો ક્યુ ના યમ ની વાત કરીએ તો પી બિંદુ ના યમ આપણને મળી ગયા છે. ક્યુ બિંદુ પીબી ના બે સરખા ભાગ કરે છે એટલે ક્યુ બિંદુ છે એ પીબી નું મધ્ય બિંદુ છે. તો હવે આપણે ક્યુ ના એમ શોધવા માટે ગુણોત્તર નો ઉપયોગ કરવાની જરૂર નથી, તમે ગુણોત્તર નો ઉપયોગ કરીને શોધી શકો. EQ જેમ QB, બે જેમ એક લઈએ અને આ જ રીતે સૂત્ર મૂકીએ તો પણ Q ના યામ મળે, પરંતુ એના કરતા આ સરળ પડશે. Q બિંદુ છે PB નું મધ્ય બિંદુ છે એટલે Q ના યામ શોધવા માટે અને મધ્ય બિંદુ ના યામ નો ઉપયોગ કરીશું. હવે Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે માટે સૂત્ર છે એક્સ વન પ્લસ એક્સ ટુ. મિત્રો હવે આને આપણે એક્સ વન વાય વન ભૂલી જવાનું છે. હવે ક્યુ બિંદુ પીબી નું મધ્ય બિંદુ છે તો પી ના યામ એક્સ વન વાય વન ગણાય, આ એક્સ ટુ વાય ટુ. તો મધ્ય બિંદુ ના યામ નું સૂત્ર છે એક્સ વન પ્લસ એક્સ ટુ એટલે બે પ્લસ માઇનસ બે છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુ એટલે માઇનસ પાંચ તૃતીયાંશ પ્લસ માઇનસ ત્રણ છેદમાં બે. બે માઇનસ બે એટલે મિત્રો અહીંયા જીરો થઈ જશે. અહીંયા પ્લસ માઇનસ માઇનસ છેદમાં બે, અહીંયા બે નો લસા આવશે ત્રણ, એ ત્રણ નીચે આવી જશે. અહીંયા માઇનસ પાંચ, ત્રણ તરી નવ, માઇનસ ચૌદ છેદમાં છ એટલે સાત દુ ચૌદ, ત્રણ દુ છ, તો ક્યુના યામ થશે જીરો માઇનસ સેવન બાય થ્રી. મિત્રો આ ક્યુ ના યામ મળી ગયા, જીરો અને માઇનસ સેવન બાય થ્રી. તો આ રીતે રેખાખંડ એબી છે એના ત્રિભાગ બિંદુઓ એટલે ત્રણ સરખા ભાગ કરતા હોય એવા બે બિંદુઓ, ત્રિભાગ બિંદુઓ પી અને ક્યુ ના યામ આપણે શોધી શકીએ. જો આપણે પી ના એમ ક્યુ ના એમ પહેલા શોધીએ, બે જેમ એક ગુણોત્તર ને ક્યુ ના એમ શોધીએ તો પછી એક ક્યુ નું મધ્ય બિંદુ પી થઈ જાય. તો પી ના એમ શોધવા માટે આપણે મધ્ય બિંદુ ના સૂત્ર નો ઉપયોગ કરવો પડે.
તો આ રીતે અહીંયા ગુણોત્તર નથી આપ્યો, પરંતુ ત્રિભાગ બિંદુઓ યાદ પૂછ્યા છે, એટલે આપણને ખબર પડવી જોઈએ કે ત્રણ સરખા ભાગ થાય છે. તો એપી જેમ પીબી 1:2 થાય, અથવા એક્યુ જેમ ક્યુબી 2:1 થાય. એ બે માંથી ગમે તે એક ગુણોત્તર લઈ અને આપણે પહેલા પી અથવા ક્યુ ના યામ શોધી શકીએ. તો હવે અહીંયા પ્રશ્ન 2 પૂરો થયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3,